नमस्कार। गया बुधवार पूर्ति में एक सरस लेख हतो अने लेखनु टाइटल हतु आपणे क्यारे आपणा मोबाइल ने रिचार्ज करवानु भूलता नथी अने आपणा मन ने रिचार्ज करवानु याद राखता नथी। आपणा मन ने रिचार्ज करवाना घणा बधा पॉइंट छे, એમાંનો એક પોઈન્ટ આ વિચારોનું વાવેતર છે અને વાવેતરના આજના 34મા પ્રયાસમાં આપણે બધા ઉપસ્થિત થયા છીએ। આજના આપણા મહેમાન માને શ્રી નીતિનભાઈએ આમ તો મહેમાન ઘણું બધું કહી દે, મારે વિચારોમાં કંઈ આપવાનું ખાસ સમય લેવાનો રહેતો નથી, પણ બહુ સરસ વાત કરી કે કંઈક મેળવવું હોય ને તો અહીંથી કંઈક જતું કરવું પડે। જીવન સવાણી સાહેબ એક સફર છે અને સફરમાં આગળના સ્ટેશને જવું હોય તો આ સ્ટેશન છોડવું જ પડે, એ વિચારની બહુ મોટી વાત સાહેબે કરી છે। આમ તો સાદા સરળ વર્ષોથી હું પણ એમને ઓળખું અને એટલે કદાચ એના મનમાં જે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવાનું હતું એ ડેસ્ટિનેશન તરફ જઈ રહ્યા છે। એ ડેપ્યુટી કલેક્ટર અને સુરતના જિલ્લા પુરવઠા અધિકારી તરીકે કામ કરતા હતા, પણ કદાચ કલેક્ટર તરીકેનો માત્ર પગાર જ જો લેવાનો હોય તો 10 વર્ષનો પગાર 1 વર્ષમાં મળે એવા સ્થાને બેસી ગયા છે। તમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાહેબ। આજના ગત વિચારને વાગોળનાર આપણા દાતા ટ્રસ્ટી માને શ્રી બાબુભાઈ રાદોડીયામ તો વ્યવસાય શિક્ષક હતા, પણ આજે બાંધકામ સાથે તેઓ સંકળાયેલા છે। બાબભાઈ પણ ખૂબ સરસ વિચારો જે ગત ગુરુવારના હતા એને સરસ એણે પ્રેઝન્ટ કર્યા છે। આસોદરિયા સાહેબ બોલ્યા હતા, એમાં મારે બે વસ્તુ તે દિવસે કહેવાની રહી ગઈ હતી કે પ્લાનિંગ શું કરી શકે, જીવનની ગણો કે નાણાકીય બાબતની ગણો, વેપાર ઉદ્યોગની ગણો, સફળતા એમાં જ છે જો નાણાકીય આયોજન સારું કરી શકો તો। બહુ સામાન્ય આપણા લેવલનું કામ કરવું હોય તો આસોદરિયા સાહેબે એના વાઇફને તો કરોડપતિ બનાવ્યા, પણ આસોદરિયા સાહેબના સગા સાધુભાઈ નજીકના સંબંધીનું અવસાન થયું થોડા વર્ષો પહેલાં। લોકો ભેગા થાય પણ પરિવાર નોંધારો થયોનું શું, તો એની પાસે કંઈક 20-1 લાખ રૂપિયા એ પરિવારમાં હતા। સગા સંબંધીને કીધું કે આમાં કંઈક નાખો, જો આ પરિવાર પ્રત્યે લાગણી હોય તો। એને 50 લાખ પૂરા કર્યા, એ કંપનીમાં એને જ પોતાની કંપનીમાં એ પૈસા રાખ્યા, દર મહિને એના ઘેરે 52,000 રૂપિયા પહોંચતા કરે છે, એ ઘરનો આધાર જતો રહે તો કેવું સરસ આયોજન કર્યું। એવું જ બાબા ધજાવું ચડાવવા જાય એના માટેનું એનું એક આયોજન કહું, એને એક જમીનનો પ્રશ્ન હતો અને સોલ્વ નહોતો થતો, અને સાવલિયા સાહેબ જેવા આવ્યા એટલે પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે, ત્યારે ભાગીદારે માનતા કરી કે આ જમીનનું કામ પતી જાય તો ધજા ચડાવવી છે। જમીનનું કામ પતી ગયું, ધજાની તૈયારી કરે એટલે પૂછ્યું ભાગીદારને કે ધજા ચડાવવાનો ખર્ચ કેટલો થાય, તો કે 1.5 લાખ રૂપિયા થાય એમ છે। ધજા ન ચડાવાય તારી બેન ગરીબ છે, ગામડે ખેતી કરે છે, એને અપાય, લાવ પૈસા 1.5 લાખ। 1.5 લાખ લઈ લીધા, નહીં એ નિર્ણય હતો પણ પ્લાનિંગ કહું, એ 1.5 લાખ રૂપિયાને લઈ લીધા કે ગામને ભલે 1% વ્યાજ આપી, અમે તને 1.5% વ્યાજ આપશું। એ 1.5 લાખ રૂપિયા એની કંપનીમાં રાખ્યા, આજે પણ એ ભાગીદારની ગરીબ બહેનને દર દિવાળીએ 25,000 રૂપિયા રોકડા આપવા જાય છે આજીવન। આ પ્લાનિંગ થયું કહેવાય, એટલે નાણાકીય આયોજનમાં ગયા વખતના વિચારને માત્ર હું વધુ પ્રસ્થાપિત કરવા માટે ઉદાહરણ આપ્યું। આજે અહીંયા છેલ્લે આવ્યા રમેશભાઈ ગજેરા, રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા, મારે પરિચય આપવો છે। તેઓ કેવું ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ, બધાએ નામ સાંભળ્યું હશે, સ્કૂલ તો એની છે પણ ભક્તિ ઇન્ટરનેશનલ ગ્રુપ એ બાંધકામ વ્યવસાય સાથે જોડાયેલી બહુ મોટું ગ્રુપ છે। આપણા દાતા ટ્રસ્ટી પણ છે, પણ ગયા સમૂહલગ્ન સમારોહમાં સ્ટેજ પર આવ્યા હતા અને લસુભાઈ બારડોલ આ જ રીતે લઈને આવેલા, તો કે શું આપીએ, મેં કીધું કાંઈ નહીં હોસ્ટેલમાં આપણે હોસ્ટેલ આપીએ, એવું નહીં આવતા સમૂહ લગ્ન સમારોહ બધો ખર્ચ હું આપીશ,
અત્યાર સુધીના આ હોસ્ટેલ હોય કે મારા આ સામાજિક પ્રવૃત્તિમાં આવા સામેથી ચાલીને આવડી મોટી રકમ આપનાર દાતા કોઈ નથી મળ્યા એવા રમેશભાઈ ગજેરા છે. મારે વિશેષ કહેવું છે, તમે જે 15 દિવસ પહેલાં એક સરસ ભાગવત ગીતા હું લાવેલો અને મેં અમારા મેનેજર સાહેબ બરવાળે સાહેબને કીધેલું કે આ ભાગવત ગીતા રાખો, જ્યારે 1 કરોડ ઉપરના દાતા કોઈ આવે ને ત્યારે આપવું છે. ત્યારે બધા હસતા હતા કે બહુ સાહેબ રાહ જોવી પડશે. આજે એ દિવસ આવી ગયો છે. આવતા સમૂહ લગ્ન તો જયંતિભાઈ નારોલાનું આખું સ્પોન્સર છે, પણ એના પછીના સમૂહ લગ્ન 2025માં થાય એનો 1 કરોડથી વધુ ખર્ચ થશે. એ આખા સમૂહ લગ્નનું સૌજન્ય રમેશભાઈ ગજેરાનું છે. તાળી પાડવાને હજુ બાકી છે. આપણે રૂમના દાતા લખીએ, એક હોલના દાતા લખીએ, અલગ અલગ દાતા લખીએ કે શેમાં છે દાન બતાવો તો અમે બતાવો. એક કામ કરો ને, આ પહેલા માલનું જેટલું થતું હોય બધું મારા તરફથી અંદાજે 2.25 કરોડ રૂપિયાનું દાન આજે જાહેર કરે છે. હું વિનંતી કરીશ સ્ટેજ પરના મહાનુભાવોને કે રમેશભાઈનું અભિવાદન. આજે તો અમે એના ઘેરે ઓફિસે જવાના છીએ, પણ આ વિચારોનું વાવેતર, મને એવું લાગે છે કે આ વાવેતર છે ને હવે એની લણણી આપે છે. આ વિચારોના વાવેતરની તાકાત છે. આવો નીતિનભાઈ, અરવિંદભાઈ તમે આવજો પ્લીઝ. એટલે રમેશભાઈ દાતા ટ્રસ્ટી હતા, સમૂહ લગ્નના દાતા છે, ને પહેલો માળ આખો લગભગ 2.25 કરોડ રૂપિયાના હોલ, રિસેપ્શન એરિયો, એનું દાન એ તરફથી જાહેર થાય છે. આપણે એને થેન્ક યુ. અરે બાપા હસતા હસતા કે 2-5 ગીતાજી રાખી મૂકો ને. બાપા ગીતાજી રાખવાથી ન થાય, પણ આપણો એક થોટ હતો ભરોસો જોઈએ, અને ભરોસાની બહુ મોટી તાકાત છે. અને ભરોસો અર્ધજાગૃત મન જ તમને આપી શકે, બસ એને જગાડવા માટેનો આ પ્રયાસ છે. આજે માણસ થાકેલો છે, મને એવું લાગે છે કે આપણો એક થોટ હતો કે કંઈ ઘટના બને તો એના પડઘા મનમાં પડવા જોઈએ. 7 વ્યક્તિઓ આત્મહત્યા કરી, માણસ ઝંઝણી જવો જોઈએ. આ વર્ષે 2 આવી ઘટના, મોરડિયા પરિવાર 4 વ્યક્તિએ એક સાથે આત્મહત્યા કરી, અને 5મી દીકરીને તમે 1 કલાક કાઉન્સિલિંગ મેં પણ કરેલું, મેન વિમજીભાઈ બાઢડાવાળાએ, ઉઢડાવાળાએ, પણ તોય ગામ જઈને એ 5મી દીકરીએ પણ આત્મહત્યા કરી લીધેલી. અને હજુ દિવસો જાજા નથી ત્યાં અડાજણના સોલંકી પરિવાર 7 વ્યક્તિએ એક સાથે આત્મહત્યા કરી. કેવી વ્યથા, કેવું ડિપ્રેશન. આ કદાચ વિચારોનું વાવેતર શરૂ કરવા પાછળનો આશય જ આ છે કે અત્યારે સૌથી વધુ જરૂર હોય તો સારા વિચારની છે. માણસ ડિપ્રેશનમાં ન આવે એની છે. આ 2 ઘટનાએ આપણને કહીનું કે મગજમાં કરી મૂકે. તમે આની સુસાઇડ નોટ જોઈ હોય તો કોઈ પણ ઘટના બને ને એને સમજવી, હું 2 જ વસ્તુ યાદ રાખું, બહુ ચિંતાજનક હોય તો એમાં શું છે એ જોવાનું, અને કંઈક પોઝિટિવ હોય તો એ જોવાનું. એ ચિંતાજનક બાબત તો અહીંયા જે પહેલી ઘટના બની ત્યારે મેં થોર્સ આપેલો કે આર્થિક અને પારિવારિક 2 પ્રશ્નો ભેગા થાય ને તો ગમે તેવો માણસ થાકી જાય. તમારી પાસે પરિવાર જો તમારી સાથે હોય તો આર્થિકનો જંગ તમે જીતી જાઓ, અને કદાચ આર્થિક સારી બાબત હોય તો પરિવારનો પ્રશ્ન થોડોક શાંત થઈ જાય. પણ 2 સાથે હોય ત્યારે માણસ થાકી જાય, એ મોરડિયા પરિવારનું ઉદાહરણ હતું. અને આ સોલંકી પરિવારમાં 3જી બાબત છે. એમાં એણે લખ્યું છે એની સુસાઇડ નોટમાં કે મેં જેના પર ભરોસો કર્યો એણે જ મને આ નોબત સુધી લાવી દીધા. એ દુઃખી થયો છે. અને છેલ્લે તે એવું લખ્યું છે કે મારે એ જવાબદાર વ્યક્તિના નામ નથી લખવા, કુદરત એને પહોંચી વળશે. આ
ધાર્મિક ને તાંત્રિક બાબતની વાત છે. તમે બહુ ચિંતા હોય અને બહુ ભગવાન તરફ વળી જાઓ તો તમે ક્યારે ડિપ્રેશનમાં આવી જાઓ એ નક્કી ન કહી શકાય. ધ્યાન રાખવાનું છે. ભગવાન મંદિરે જવું એ મનને રિચાર્જ કરવાનું, પ્રફુલ્લિત થવાનું સ્થળ છે. તમારા પ્રશ્નો સોલ્વ કરી દેવાનું સ્થળ નથી, આ સમજવાની જરૂર છે. અને એ પરિવાર એ ડિપ્રેશનમાં આવી ગયો અને આ પગલું ભર્યું છે. માણસ ડિપ્રેશનમાં આવે તો પોતે આત્મહત્યા કરી લે, પણ બીજાને મારી નાખે છે. એનો અર્થ એવો છે કે વધુ ડિપ્રેશનમાં છે અને એવી ચિંતા કરે છે કે હું નહીં હોઉં તો આનું શું થશે. મોટે ભાગે માં એના દીકરાઓને મારીને આત્મહત્યા કરે, બાપ એના દીકરાઓને મારીને આત્મહત્યા કરે, એની પાછળનું આ ત્રીજું કારણ છે. માનસિક પરિસ્થિતિ બહુ ભયંકર છે. તમને ખબર છે મહારાષ્ટ્રમાં અત્યારે અનામત આંદોલન ચાલે છે અને અનામત આંદોલનમાં 15 દિવસ નથી થયા, નીતિનભાઈ 28 વ્યક્તિ આત્મહત્યા કરી છે. આંદોલન નવું સ્વરૂપ છે, 28 વ્યક્તિઓ આત્મહત્યા કરી છે. આ માનસિક રીતે માણસ થાકી ગયો છે, જિંદગીનો જંગ જીતી શકે એમ નથી. એટલે આંદોલન કરવા માટે તો સામેનાને પ્રેશર આવવું જોઈએ, પોતે મરી જાય આંદોલન થોડુંક કહેવાય. 28 વ્યક્તિ આંદોલન આત્મહત્યા કરી છે. અરે અમેરિકામાં એ સ્કૂલમાં સર્વે કર્યો, 26% બાળકો એવું વિચારે છે કે અમારે મરી જવું છે, જીવીને શું કરવું છે. આ પરિસ્થિતિ છે, માનસિક તણાવ. હમણાં એક ઓર્થોપેડિક ડૉક્ટરને ત્યાં ગયો તો સાહેબ, એણે એવું કીધું કે આ ખંભો દુખે ને, પગ દુખે ને, માથું દુખે ને, હાંધા દુખે છે, એ અમે બધું રૂલઆઉટ કરીએ, એક્સરે પાડીએ, કોઈમાં ન આવે, એની માનસિક સ્ટ્રેસને કારણે આ સ્નાયુ દુખે છે એ સમજવાની જરૂર છે. માનસિક સ્ટ્રેસને સમજવાનું છે. અને એટલે જ વધારે મારે એક બીજી જાહેરાત છેલ્લે કરવાની છે, એટલે હું ઝડપથી વિચાર તરફ આવું. બહુ સરળ વિચાર છે આજનો થોટ્સ, જે ખાસ કીધું ને કે આ સફર છે, આગળ જવું હોય તો પાછલું છોડવું જ પડે, જો છોડીને હળવા થઈ જઈએ તો કશો વાંધો ન આવે. એટલે આજના 34મા ગુરુવારનો થોટ્સ એવો છે કે જિંદગી જંગ નથી, સફર છે. જિંદગી જંગ નથી, સફર છે, એને વિસ્મયતાથી માણવાની જરૂર છે. તમારા આંગણે છોડને ફૂલ આવ્યું હોય ને તો જોતા રહો કુદરત કેવું કરે છે, વિસ્મયતા. તમે સફર કરતા હો ને, નવું નવું જોતા જાઓ, એમ આખી જિંદગી લાઈફ છે ને એ જર્ની છે. જંગ કરો ને તો કાં મરવું પડે ને કાં મારવા પડે, જંગ છોડો, માત્ર સરળતાથી જીવો, આ બાબત છે. એટલે જિંદગી જંગ નથી, બસ ત્યાં તમે હળવા થઈ જશો. સફર છે, નવું નવું કરતા જાઓ અને જે કંઈ તકલીફ હોય એને છોડતા જાઓ, બસ આ જિંદગીનો ખરો અર્થ છે. ખરેખર તો માનસિક તણાવ કેમ થાય છે આ સમજવાની જરૂર છે. અને એના માટે હંમેશા હું અહીંયા સવાણી સાહેબનું ઉદાહરણ લઉં છું, ટ્રેસ ના લેવાય, ટ્રેસ ક્યારેય ન લેવાય. અને એના માટેનું એવું કહી શકાય કે તણાવ, માનસિક તણાવ ત્યારે આવે છે કે અપેક્ષાઓ અને હરીફાઈ તમારી કાબુ બહારની હોય ને ત્યારે તમે ટેન્શનમાં આવો છો, માનસિક તાણ આવે છે. મોટી મોટી અપેક્ષા, દેખાડો, કોમ્પિટિશન, ઓલા કરતાં હું સારો થાવ, મારે એમાં વાત જાજી નથી કરવી, પણ અપેક્ષાઓ અને જાહેર અલગ અપેક્ષાઓ અને જે આપણે માટેની હરીફાઈ હોય છે એને કારણે આપણે ટેન્શનમાં આવીએ છીએ. અને કોઈ પણ વ્યક્તિ ટેન્શનમાં આવે એટલે ક્રોધ અને નિરાશા આવે છે. આત્મહત્યાનું મેં ઘણી વખત લોજિક આપ્યું છે કે બહુ ચિંતા કરો, સતત ચિંતા કરો તો ડિપ્રેશનમાં આવો, અને ડિપ્રેશનમાં લાંબા સમય સુધી રહો ને તો મરવાના વિચાર આવે, અને અંધશ્રદ્ધા ભળે ને તો બીજાને મારી નાખવા સુધી તમારું ડિપ્રેશન ઊંડું જતું રહે છે. આ આ લોજિકને સમજવાની જરૂર છે. બસ આના માટે ખુશ રહો. ગઈકાલે અમુલકભાઈ એક મારા વ્યક્તિનો પરિચય આવા કાર્યક્રમમાં વક્તા તરીકે જ હતા ને થયો, મિલન પરીખ, જૈનમ બ્રોકિંગ કંપનીના માલિક છે, બધા શેરબજારવાળા ઓળખતા હશે. 20 વર્ષની જ એની જર્ની છે આ શેર બ્રોકિંગમાં. આજે
એણે પોતે કીધેલા શબ્દો, 2000 કરોડ રૂપિયાની નેટવર્થવાળી કંપની છે, 2000 કરોડ. એણે એવું કીધું કે મારે તો મોટું થવું છે, આ ધોળકિયા વેન્ચર જેવું હું વેન્ચર કરું એવું થવું છે, થવાય. એના માટે મેં આ 20 વર્ષમાં એટલું જ કર્યું કે હું નક્કી કરું કે મારે આ 50 વ્યક્તિને આ વર્ષે મળવું છે. દર દિવાળીએ હું નક્કી કરું જેને મારે કોના જેવું બનવું હોય, જેનાથી પ્રભાવિત હોઉં, એવા 50 વ્યક્તિને હું લિસ્ટ કરું અને આખા વર્ષ દરમિયાન 1 બાય 1 કોઈ કામ વગર એને મળવા જવું. એમાંથી તમને ઘણું બધું મળશે, ઘણું બધું મળશે. આ સમજવાની જરૂર છે. તમારે તાણ મુક્ત થવું છે તો બહુ સહેલું છે. તમે હસો અને બીજાને હસાવો. આ સ્મિત છે ને, એ બહુ મોટી મફતની દવા છે. હાસ્ય હળવું થવું, હસવું જોઈએ. હમણાં અમુલકભાઈ દરરોજ રાતે જીવનની 10 સારી ઘટના યાદ કરીને લખે છે. એ તમને પોઝિટિવ વાઇબ્રેશન આપે. તમારે ડિપ્રેશનમાંથી નીકળી જવું છે, ખોટી ચિંતામાંથી નીકળી જવું છે. કશું ન કરો, દરરોજ સાંજે 10 આજે બનેલી ઘટનાઓને તમે લખી નાખો, તમે પોઝિટિવ વિચારમાં આવી જાઓ. આ વિચારની તાકાત છે. અને એક કામ, આ થર્સડે થોટના આ 34મા મણકામાં નાનકડું હોમવર્ક આપું છું. આમ તો ઘણું આપ્યું છે, વહેલું ઉઠવું, વાંચન કરવું છે ને, પરિવાર આરે બેસવું, ઘણું બધું આપ્યું છે. એમાં એક નવું કે દરરોજ એક કામ કરવાનું, બધાએ દરરોજ બધાએ એક વ્યક્તિને હસાવવાનો છે. બસ, ગમે ત્યારે થશે બધાથી. દરરોજ આખો દિવસમાં કોઈ પણ વ્યક્તિ મળે તો તમારે કારણે એના ચહેરા પર સ્મિત આવવું જોઈએ. આ આપણું હોમવર્ક આજથી શરૂ કરવું છે. અરે કાંઈ ન કરો ને સ્માઇલિંગ ફેસ રાખો ને તોય તમારું સામું જોઈને કોઈ હસે. આ સ્માઇલિંગ ખરેખર રૂપાળું દેખાવું હોય ને તો સ્માઇલિંગ છે ને એ બહુ મોટી વાત છે. એક ફિલ્મ આવેલું, હું નામ ભૂલી ગયો, ઓલવેઝ વેલ, શું આવતું, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. યાદ રાખજો, આપણા અંતરઆત્મા અર્ધજાગૃત મનને હંમેશા સંદેશો આપવાનો છે. ગમે એવા પડકાર આવે આપણે જંગ નથી લડવો. માત્ર એટલું કહેવું છે, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. આ ઓલ ઇઝ વેલ છે ને એ તમારી માનસિક પરિસ્થિતિને સુધારવાનું પહેલું પગલું છે. તમારી માનસિક પરિસ્થિતિ તરત જ યુક્તન લેતી થઈ જશે. અને છેલ્લે, ખુશ રહેવું હોય અને ખુશ રાખવા હોય તો બીજાની પ્રશંસા કરો. પ્રશંસા કરવા માટેનું બરાબર યાદ રાખજો કે કોઈની પણ પ્રશંસા કરીએ તો એના કરતાં પ્રશંસા કરનારને ફાયદો જાજો છે, એ સમજવાની જરૂર છે. તમે કોઈની પ્રશંસા કરો દિલથી, સાચી, આર્ટિફિશિયલ આપણે ઘણું કરતા એ છોડી દો. દિલથી પ્રશંસા કરો ને તો એ વ્યક્તિ કરતાં તમને જે ફાયદો થશે ને એ તમે કલ્પના બારો કરી શકશો. તમારા અર્ધજાગૃત મનને જગાડવા માટેનો આ શ્રેષ્ઠ ઉપાય છે. તો છેલ્લે ફરી આજનો થોટ, જિંદગી જંગ નથી, સફર છે, એને વિસ્મયતાથી માણતા રહો, તમારી જિંદગી સરળ થઈ જશે. થેન્ક યુ. અને હવે 2 જાહેરાત કરવાની છે. આવતો ગુરુવાર એટલે 9મી નવેમ્બર, 9 તારીખ, આ વર્ષનો છેલ્લો પડાવ છે. આ વર્ષનો છેલ્લો પડાવ છે એની જાહેરાત કરવી છે. અને સરસ રીતે આપણે ઉજવાય તો આ 35 થોટ્સને પણ આપણે સમજવાની કોશિશ કરશું. છેલ્લો પડાવ, આટલી જાહેરાત. બીજી બહુ મહત્ત્વની જાહેરાત કરવી છે અને બધાને હોમવર્ક છે. ગામડાથી માંડી બધી જગ્યાએથી તમારે કલેક્શન કરવાનું છે. પૈસાનું નથી કહેતો, ફોટાનું કહું છું. આપણે નીચે પાટીદાર ગેલેરી બનાવવાના છીએ. એના કરતાં 13 માળમાં આ વિદ્યાર્થીઓની રૂમની લાંબી લોબી છે. એ લોબીમાં સરસ આવડા આવડા ફોટા મૂકવા છે. અને ફોટા કયા હશે? સરસ બ્લેક ફ્રેમ હોય અને અંદર ફોટો હોય
આપણા ગામડાનું જૂનું ઘર હોય, પોળો લઈને આવતા, ભારો લઈને આવતા કોઈ મહિલા હોય, બળદગાડું હોય, જાન હોય, ખેતીનું કામ કરતા હોઈએ, ખેતરના દ્રશ્ય હોય, પલંગમાં બેઠા હોઈએ, ઘેરે એ મહેમાન બેઠા હોય, આવા જૂના ફોટા જે આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિને ઉજાગર કરે એવા ફોટાનું કલેક્શન કરવું છે. આપણે 1000 ફોટા જોઈએ છે અને આ લોબીમાં દરેક રૂમની બહાર એક સરખા ઇન્ટિરિયર લાગે એવા ફોટા મૂકશું, જેથી કરીને માત્ર હોસ્ટેલમાં ફરે ને તો એની સૌરાષ્ટ્રની સંસ્કૃતિ ના ભૂલે. કોઈ બળદગાડું હોય કે વલોણું હોય, કોઈ ઘંટી હોય, કોઈ માફાવાળી જાન હોય, કોઈ લગ્ન વિધિ હોય, આવા જૂના ફોટાનું કલેક્શન કરવું છે. જેનો પણ ફોટો સિલેક્ટ થશે એમાં એનું નામ પણ લખાશે અને એ ફોટો રૂમની બહાર મૂકશું. એટલે આપણી પાસે, આપણા ગામમાં બીજા પાસે ફોટા હોય, તમારી પાસે 15 ફોટા હોય તો તમારે સિલેક્ટ કરીને 5 મોકલવાના છે, 15-15 મોકલતા નહીં. થર્સડે થોટનું જે આપણું ગ્રુપ છે એમાં આપણે ઓપન કરશું, બધા એમાં ફોટા મૂકી શકશે. તમારે 2-5 ફોટા મૂકવાના અને નામ લખવાનું, એટલું જ કરવાનું. પણ જાજા ફોટા હોય તો એમાં ન મૂકતા, એ ફોન કરીને બીજી તમને નંબર આપે એમાં મૂકજો. એટલું બધાએ સરસ કામ કરવાનું છે. આ કલેક્શન માત્ર લોબીમાં આંટો મારવાનું મન થાય લોકોને એવું આપણે કલેક્શન કરવું છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.